અને બાસુંદીનું રખો પુનાસ ઓપો તે વાક્ષેપો સાથે જૂનાગઢ સિટી ઇજનેના એક સ્ટેશન મુદ્દે જાગૃત નાગરિકોમાં ઉઠ્યો વિરોધનો સૂર. જૂનાગઢ મહાનગરપાલિકાના સિટી ઇજનેર લલિત વાઢે દ્વારા જૂનાગઢમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચારથી ભરેલી યશસ્વી કામગીરીનો સુવર્ણ ઇતિહાસ બદલ એક સ્ટેશનના અપાવ ભૂતકાળના મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર સામે ખુલ્લેઆમ લડત કરનાર જૂનાગઢના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ સાગર મકવાણાએ મહાનગરપાલિકા કમિશનરથી લઈ છેક ગાંધીનગરના શહેરી વિકાસ વિભાગ સુધી રજૂઆતો કરતા સ્થાનિક રાજકારણ અને અધિકારીઓના વર્તુળમાં ખળભળાટ મચી. હું સાગર મકવાણા, આરટીઆઈ એક્ટિવિસ્ટ તથા સામાજિક કાર્યકર, જૂનાગઢ મહાનગરપાલિકાના મહાન ભ્રષ્ટાચારી શ્રી કાર્યપાલક ઇજનેર લલિત વાઢેરની જ્યારથી મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલ છે તેને જે એક્સટેન્શન આપવાનું છે, એક્સટેન્શન આપવા માટે કમિશનર શ્રી તથા બિલ્ડરો તથા રાજકીય વગ ધરાવતા જે ગેરકાયદેસર બાંધકામ કરતાઓ છે તે અત્યારે મેદાનમાં ઉતર્યા છે અને એક્સટેન્શન આપવા માટે જે અત્યારે બિલ્ડરો તથા કમિશનર શ્રી બધા જે લોકો એને એક્સટેન્શન અપાવવા માટે દોડધામ કરી રહ્યા છે એ બાબતે અમે વાંધા અરજી દેવા આવ્યા છીએ, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાનું ટાઉનલ ફોર્ટિફિકેશન કૌભાંડ, નરસિંહ મહેતા રિનોવેશન કૌભાંડ તથા આ જે બાંધકામની આડેધડ મંજૂરીઓ આપેલી છે લલિત વાઢેરે તે વિરુદ્ધમાં અમોએ લલિત વાઢેરને એક્સટેન્શન આપવા માટે વાંધા અરજી આપવા આજે આવ્યા છીએ અને વિશેષમાં જૂનાગઢ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી કાર્યપાલક ઇજનેર લલિત વાઢેરને એક્સટેન્શન એટલે વધારાની નોકરી આપવી એટલે આસારામને ગર્લ્સ હોસ્ટેલનું રખવાડું આપવા બરાબર છે. પાણી પહેલા પાળ બાંધવી એ આપણા ગુજરાતીઓની આદત છે, એમ જ વાવાઝોડું આવે એ પહેલા તૈયાર રહેવાનું છે. એટલે પહેલા મોબાઈલ ફૂલ ચાર્જ કરી લેજો અને બને ત્યાં સુધી SMS થી સંપર્કમાં રહો. અફવાઓથી દૂર રહેજો. કિંમતી વસ્તુઓ અને દસ્તાવેજો વોટરપ્રૂફ બેગ્સમાં મૂકી દેજો. જીવન જરૂરી વસ્તુઓની એક કીટ પણ બનાવી રાખજો અને ઢોર ઢાખરને ખુલ્લા છોડી દેજો. જ્યારે વાવાઝોડું આવે ત્યારે એનાથી બચવાના ઉપાયો કરવાના છે, એટલે ઘરના બારી બારણાઓ, વીજાણુ ઉપકરણો અને ગેસની પાઇપલાઇનની સ્વીચો બંધ રાખજો. જો ઘર સલામત ન હોય તો વહેલી તકે સલામત સ્થળે પહોંચી જજો ભાઈ. અને હા, તૂટેલા અથવા જર્જરિત મકાનોથી અને વીજતાર કે થાંભલાઓથી દૂર રહેજો. જો કે સાગરખેડુ ભાઈઓએ થોડી વધારે કાળજી લેવાની છે તો રેડિયો સેટ સાથે વધારાની ચાર્જ કરેલી બેટરી રાખજો. બોટ અને વાહનને સલામત સ્થળે મજબૂતાઈથી બાંધી રાખજો. વાવાઝોડાનો સામનો કરવા સજાગ રહીએ, સુસજ્જ રહીએ.